कच्छ भूज बोर्डर रेंज आईजी सुभाष त्रिवेदीए शुक्रवारे सांजे पाटण एसपी कचेरी खाते पाटणना इलेक्ट्रॉनिक तेमज प्रिंट मीडियाना पत्रकारो साथे प्रेस कॉन्फरन्स योजी हती। आ प्रेस कॉन्फरन्समां तेओए पाटण जिल्लानी स्थितिनो चितार आप्यो हतो। पाटण शहेरमां अने जिल्लामां लॉकडाउनमां थयेल कामगीरीनी समीक्षा करी हती। पाटण जिल्ला पोलीस अधीक्षक सिद्धपुर तालुकाना गामडाओ तेमज जिल्लाने स्पर्शती 17 જગ્યાઓને સીલ કર્યાની માહિતી આપી હતી અને લોકડાઉનનો ચુસ્તપણે અમલ થાય તે માટે કેવા પગલાં ભરવા જોઈએ તે અંગે માહિતી આપી હતી। આ ઉપરાંત છેલ્લા 17 દિવસમાં કાયદાકીય કામગીરીમાં અંદાજે 1500 વાહનો તેમજ 1500 જેટલા વ્યક્તિઓ સામે 144 મુજબ કામગીરી અને 542 જેટલા વ્યક્તિઓ સામે FIR કર્યાની માહિતી આપી હતી। 3 દિવસ સુધી પાટણ જિલ્લાની મુલાકાતમાં વિવિધ જગ્યાઓ પર પોલીસ તંત્રની કામગીરી તપાસ સહિત ફ્લેગ માર્ચ ફૂટ માર્ચ જેવા પગલા ભરાશે તેવું રેન્જ આઈજીએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું। સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સાંતલપુર, ગુજરાત। પાટણ જિલ્લામાં ખૂબ જ શાંતિ છે, ખાસ કંઈ ગભરાવા જેવું વાતાવરણ નથી, પરંતુ કમનસીબે જે કોરોના વાયરસ પેન્ડેમિકના જે પ્રશ્નો ભારત અને વિશ્વ આખામાં છે, એમાં જે ભારતની અપેક્ષા હતી કે બહારથી જે આવનારા વ્યક્તિઓ છે, ઇમિગ્રન્ટ્સ છે, એના દ્વારા કોરોના સંક્રમિત થશે, એ જ રીતે નેદ્રા ગામના એક વ્યક્તિ જે મુંબઈથી આવ્યા એને કારણે પાટણ જિલ્લામાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ જોવા મળ્યો અને પછી એમના પરિવારના સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે। એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે એ પણ આપ જાણો છો। આપણે પ્રાર્થના કરીએ કે એમના પરિવારના તમામ સભ્યો સ્વસ્થ બને અને અન્ય લોકો આ પ્રકારની બીમારીમાં સંક્રમિત ન થાય। અમારા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી અક્ષયરાજ મકવાણાએ પૂરતી વ્યવસ્થા ગોઠવી છે। સમગ્ર સિદ્ધપુર તાલુકો જેમાં નેદ્રા ગામ આવે છે એ સમગ્ર વિસ્તારને આઇસોલેટ લોકડાઉન કરવાની કાર્યવાહી કરી છે। તાલુકાની આસપાસની 17 જગ્યા જ્યાં રોડો આવે છે ત્યાં આગળ 17 ચેકપોસ્ટ લગાવવામાં આવી છે કે બહારના કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ ના કરી શકે। કલેક્ટર શ્રી, નગરપાલિકા વગેરે તમામ સાથે મળીને આવશ્યક ચીજવસ્તુ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે। બેંકોની લોકોને, ગરીબ માણસોને પૈસાની પણ આવશ્યકતા હોય અને ભારત સરકાર તરફથી પૈસા જ્યારે બેંકોમાં નાખવામાં આવ્યા છે તો લોકો પૈસા લઈ શકે એની વ્યવસ્થા પણ ગોઠવી છે। એના માટે પ્લાનિંગ પણ કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય અને દરેક વ્યક્તિ જે વિસ્તારમાં જાય એ લોકો માસ્ક પહેરે, માથા ઉપર કોઈ પ્રકારની ટોપી કે કોઈ પહેરે, જેથી કરીને વાયરસથી સંક્રમિત થતા અટકી શકાય। આ બધી સૂચનાઓ ત્યાં આપવામાં આવશે અને એનું સમગ્ર નિરીક્ષણ કરવા માટે હું અહીંયા IGP સુભાષ ત્રિવેદી આવેલ છું। માત્ર સિદ્ધપુર તાલુકો જ નહીં, એની સાથે સાથે સમગ્ર પાટણમાં જે સરસ લોકડાઉન ચાલી રહ્યું છે અત્યારે હું આવ્યો નિરીક્ષણ મેં કર્યું, ગામડાઓ પણ સંપૂર્ણતા બંધ છે। ખાલી જે આપણે ખેતીવાડીના જે જરૂર છે અને ખેડૂતોને ખેતી પણ આપણા દેશ માટે જરૂરી છે, લોકો ખાશે શું, એ સરકારની જે માનવીય અભિગમ છે કે ખેતીની પ્રોડક્ટ પણ લોકો સુધી પહોંચવી જોઈએ એ પણ કાર્યવાહી કરી રહ્યા છે। ખાસ કરીને 4-5 જગ્યાએ લોકડાઉનની અસરોમાં પ્રશ્ન થતો હોય છે, એક APMCમાં થતો હોય છે, એક બેંકોમાં થતો હોય છે, એક રાશનની દુકાનોમાં થતો હોય, આ તમામ જગ્યાનું એક પ્લાનિંગ SPC સાથે મળીને ત્યાં વધુ સારી રીતે લોકો એકબીજાના સંપર્કમાં ન આવે એ રીતે આપણે લોકોને જરૂરિયાતની વસ્તુ પણ મળી રહે અને સાથે સાથે એકબીજાના સંપર્કમાં ન આવે અને મહામારીના ભયાનક બીમારીમાં ન સપડાય એની કાર્યવાહી સંપૂર્ણ પોલીસ કરી રહી છે। અત્યારે મને મારી પોલીસ તંત્ર માટે ખૂબ ગર્વ છે કે આ ગરમીમાં મેં તમામ જગ્યાએ પોઈન્ટ પર પોલીસના માણસોને એકદમ ચોક્કન્ના થઈને બંદોબસ્તની ફરજોને નિભાવતા જોયા। આ એક સમય છે જ્યારે આપણી માનવતા, સમગ્ર માનવજાત માટે એક સંક્રાંત કાળ છે,
સમગ્ર માનવજાત ભેગા થઈને એનો સામનો કરવાનો છે. નાગરિકોનું યોગદાન એટલું છે કે અમને ઘરમાં રહેવાનું છે. હું તો એવું કહું છું કે અત્યારે શાકભાજીની પણ જરૂર નથી, દૂધની પણ જરૂર નથી, કાળી ચા પી શકાય, શાકભાજીને બદલે દાળ રોટલીથી પણ ચલાવી શકાય. એટલે મારી બધાને અપેક્ષા વિનંતી છે કે દવા સિવાય મેડિકલ ટ્રીટમેન્ટ કે મેડિકલની જરૂરિયાત હોય એના સિવાય બને ત્યાં સુધી ઓછામાં ઓછી જરૂરથી ચલાવી લો, ઓછામાં ઓછી વસ્તુથી ચલાવતા શીખો. જીવવું મહત્વનું છે, બધાને જીવતા રહેવા મહત્વનું છે. આ પ્રશ્ન ઘણો ગંભીર છે અને આપણે સાથે મળી એનો સામનો કરવાનો છે. મિત્રો, અહીંયા પુષ્કળ પ્રમાણમાં બંદોબસ્ત સરકારશ્રીએ ફાળવેલો છે. એસઆરપી, જીઆરડી, ગાર્ડ, ભૂતકાળના જે અમારા રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ, આર્મીના ઓફિસરો, એનસીસીના કર્મચારીઓ આ તમામ સાથે લીધેલા છે. સરકારશ્રી સઘન પ્રયત્ન કરી રહી છે, સમગ્ર તંત્ર ખૂબ પ્રયત્ન કરી રહી છે. આપ મીડિયાના મિત્રો પણ લોકોને જાગૃત કરવા માટે ખૂબ કાર્યવાહી કરી રહ્યા છે. ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે આપણે બધાની મહેનત એક સફળ થાય અને ગુજરાતમાં, ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ઓછામાં ઓછું નુકસાન આને કારણે. જે લોકો લોકડાઉનનું વાયોલેશન કરે છે એવા લોકો વિરુદ્ધમાં લગભગ 1600 જેવા લોકડાઉનનું વાયોલેશન કરનારા આરોપીઓની ધરપકડ કરી છે, 1500 જેવા ગુના દાખલ કરવામાં આવેલા છે અને 1500 વાહનો ડિટેઇન કર્યા છે. આ સુધી ડિટેન્શન કરવામાં થોડીક ઢીલી નીતિ છે કે ભાઈ લોકોના વાહનો જાય નહીં, પણ હવે જો લોકો નહીં માને તો સખ્તમાં સખ્ત ગુના પણ દાખલ કરવામાં આવશે. વાહન ડિટેન તો નહીં થાય, એમના સિવાય ખૂબ ગંભીર પ્રકારના ગુનામાં ધરપકડ કરવી પડશે. કારણ કે 80% લોકો જે નિયમનું પાલન કરે છે એ આ 10% કાયદાનો ભંગ કરનાર વ્યક્તિઓને કારણે 80% લોકો ભવિષ્યમાં સહન કરે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. બંદોબસ્તમાં અમારી સાથે જે ટ્રેનિંગમાં કરાઈ ખાતે કે બીજા જગ્યાએ એલઆરડીના માણસો હતા એ લોકોને પણ બંદોબસ્તમાં વાપરીએ છીએ. સરકારશ્રીએ ફોરેસ્ટના કર્મચારીઓને પણ અમારી સાથે બંદોબસ્તમાં ફાળવ્યા છે. એ સાથે આરટીઓના કર્મચારીઓ ડિટેન્શન વગેરેના કામોમાં મદદરૂપ થઈ શકે એટલા માટે એ પણ ફાળવેલા છે. એટલે એસઆરબીના કર્મચારીઓ, એસીબીના કર્મચારીઓ, સરકારશ્રી તમામ તંત્રને બંધ કરીને પોલીસના સપોર્ટમાં કોરોનાને બંધ કરવા માટે, રોકવા માટે, લોકડાઉનને યોગ્ય રીતે અમલીકરણ કરવા માટે તમામ પ્રકારની સુવિધાઓ તંત્રને અત્યારે આપી છે. વિડીયોગ્રાફર દરેક પોસ્ટમાં એક કે બે વાપરેલ છે, વાહનો રિક્વીટ કરેલ છે, તમામ પ્રકારની સુવિધાથી ડ્રોન દ્વારા પણ લોકોને પકડવામાં આવી રહ્યા છે. જે લોકો વાયોલેશન કરે છે, ક્રિકેટ રમતા હોય, છોકરાઓમાં જોવો એને ડ્રોન દ્વારા એ પણ પકડીએ છીએ. ડ્રોનનો ઉપયોગ કરીએ, સીસીટીવી સર્વેલન્સનો ઉપયોગ કરીએ છીએ, તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પકડી